नमस्कार मित्रों, डॉक्टर विनोद सत्यपाल आपनों हार्दिक स्वागत करूँ छू। फ्रेंड्स, आज हूँ तमने हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी में चालता बीएड ना अभ्यासक्रम में बीएड सेम फोर में एक पेपर छे ईडीईपीसी 4304 स्वनी समझ अंडरस्टैंडिंग द सेल्फ। मित्रों, आ पेपर नी अंदर हूँ तमने स्वनु स्वरूप, हूँ कौन छू, हु एम आई, हुम आई, तेना विषे हूँ थोड़ी चर्चा करीश। फ्रेंड्स, हु एम आई, हुम आई, हूँ कौन छू, एक फिलोसॉफिकल क्वेश्चन छे, इट्स ए मेटाफिजिक्स क्वेश्चन। मित्रों, स्वने समझवू बहु अघरू छे। અને મિત્રો, મનુષ્યનું છેલ્લું ધ્યેય છે એ સ્વને પામવાનું છે। આખરે આપણું જે અધ્યયન છે એ અધ્યયન પાછળનો જે મેઇન ધ્યેય છે, મેઇન ઉદ્દેશ્ય છે, તે સ્વને પામવાનો છે। તત્વમસી, તું જ છે। અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું। મનસુરે પણ કહ્યું છે, અનલ હક, તું જ છે। આત્મા એ જ પરમાત્મા, જે દેખાય છે તે અસત્ય છે, જે નથી દેખાતું તે જ સત્ય છે। આ બધી વાતો છે, ઇટ્સ એ મેટાફિઝિક્સ, ભૌતિકથી પર છે, બિયોન્ડ ફિઝિક્સ। એને સમજવી બહુ અઘરી છે, એને સમજવા માટે સત્ય સુધી પહોંચવું પડે। બુદ્ધ છે, મહાવીર છે, કબીર છે, નાનક છે, ગોરખ છે, કૃષ્ણ છે, રામ છે, લાઉત્સે, કન્ફ્યુસિયસ, આવા કેટલાય ફિલોસોફર્સ, તત્વચિંતકોએ સત્યને પામવાની બહુ જ મથામણ કરી હતી અને સત્ય સુધી પહોંચ્યા પણ છે। મિત્રો, પરંતુ એક મનુષ્યની જે બીજી એક આઈડેન્ટિટી છે, એક ઓળખાણ છે, તેની પણ વાત કરવી બહુ જરૂરી છે, તેને સમજવી બહુ જરૂરી છે, તેને ઓળખવી બહુ જરૂરી છે। અને મિત્રો, આજે સ્વને સમજવા માટે, આ આઈડેન્ટિટીને સમજવા માટે, આ ઓળખાણને સમજવા માટે સ્વના કેટલાક આયામો છે તેને સમજવા પણ બહુ જરૂરી છે। મિત્રો, આ જે સ્વના આયામો છે, સ્વના આયામોને જો સમજીએ તો હું કોણ છું, મારી ઓળખાણ શું છે, તેના વિશે સમજવું બહુ ઈઝી પડી જશે। મિત્રો, સ્વના જે આયામો છે એમાં શારીરિક, માનસિક, જાતિ, સાંવેગિક, સામાજિક, ક્ષમતાઓ, વલણો, વર્તન, આપણી અભિવ્યક્તિ અને મૂલ્યો, આ જે આયામો છે એને સમજવા બહુ જ જરૂરી છે। મિત્રો, જે સ્વનો જે આયામ છે શારીરિક, મનુષ્યને આપણે શારીરિક રીતે પણ ઓળખતા હોઈએ છીએ, તે ઊંચો છે, નીચો છે, જાડો છે, પાતળો છે, તે કાળો છે, ગોરો છે, એવી આઈડેન્ટિટીથી આપણે તેને આકાર અને કદની સાથે ઓળખતા હોઈએ છીએ। આ એક આયામ છે, આપણે કહીએ છીએ ને કે કેવો છે, તો કે ઊંચો છે। અમિતાભ બચ્ચન કેવા છે, તો કે ઊંચા છે। સચિન તેંડુલકર કેવા છે, તો કે નીચા છે।
આપણે એવી એક શારીરિક બાંધાથી આપણે પણ તેમને ઓળખતા હોઈએ છીએ. એક બીજો આયામ છે માનસિક. મનુષ્યને આપણે માનસિક દ્રષ્ટિએ પણ જોતા હોઈએ છીએ કે તેની બુદ્ધિ કેવી છે, તેની સ્મૃતિ કેવી છે, તે કેવો છે માનસિક દ્રષ્ટિએ, મેન્ટલ જે એની એબિલિટી કેવી છે એ દ્રષ્ટિએ પણ આપણે જોતા હોઈએ છીએ. અમુક વ્યક્તિત્વ બહુ બુદ્ધિશાળી હોય છે, જેમ કે સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, ઓશો રજનીશ, જડ્ડુ કૃષ્ણમૂર્તિ, નાનક, ગોરખ, કબીર, આ બધાનો જે ક્ષમતા હતી બુદ્ધિની બહુ તેજ હતી. તેમને સત્ય સુધી પહોંચવાની જે મથામણ કરી અને સત્ય સુધી પહોંચ્યા પણ છે. એટલે માનસિક દ્રષ્ટિએ તેમની જે બુદ્ધિ છે, સાયન્ટિસ્ટ જોઈએ તો આપણે જે આપણાને સારામાં સારી જે ટેકનોલોજીની જે ભેટ આપી છે, જે સારામાં સારા આપણને થિયરીઝ આપી છે, એવા પણ એમના જે બુદ્ધિઆંક છે, આઇન્સ્ટાઈન છે, ન્યૂટન છે, થોમસ આલ્વા એડિસન છે, એપીજે અબ્દુલ કલામ છે, એ બહુ જ તેજ હતા, બહુ બુદ્ધિશાળી હતા. તો મિત્રો, આ રીતે પણ આપણે મનુષ્યને આપણે ઓળખતા હોઈએ છીએ, એમની ઓળખાણ આ રીતે પણ આપણે આપતા હોઈએ છીએ. સ્વનો એક બીજો પણ આયામ છે જાતિ. છોકરો છે, છોકરી છે, સ્ત્રી છે, પુરુષ છે, એ રીતે પણ આપણે ઓળખતા હોઈએ છીએ કે એ કોણ છે, તો કે સ્ત્રી છે, બહુ સરસ હોશિયાર છે, બુદ્ધિશાળી છે. કોણ છે કે પુરુષ છે. આપણે જાતિની દ્રષ્ટિએ પણ આપણે તેની ઓળખાણ આપતા હોઈએ છીએ કે કોનું લેક્ચર આવ્યું છે, તો કે મેડમનું લેક્ચર આવ્યું છે. કોનું લેક્ચર આવ્યું છે, તો કે સરનું લેક્ચર આવ્યું છે. તો સ્ત્રી અને પુરુષનો પણ ભેદ એ રીતે પણ આપણે સ્વને ઓળખવા માટે બહુ જ સારો પ્રયોગ કરતા હોઈએ છીએ. મનુષ્યને ઓળખવા માટે એક બીજો પણ આયામ છે સાંવેગિક. મનુષ્યમાં કેટલીય સંવેદનાઓ, ઇમોશન્સ, ફિલિંગ્સ, લાગણીઓ, પ્રેમ, સ્નેહ, હિત, કેટલીય સંવેદનાઓ, કેટલાક સાંવેગિક બાબતો ભરપૂર ભરેલી હોય છે. કેવું છે કે બહુ સરસ છે, બહુ લાગણીશીલ છે, એનામાં બહુ ઇમોશન્સ છે, એ જલ્દી અને દુઃખ લાગી જાય છે. આવી બાબતોથી પણ આપણે મનુષ્યને ઓળખતા હોઈએ છીએ. આનામાં બહુ જ અપાર પ્રેમ છે, આનામાં નફરત જેવું છે જ નહીં. આવી બાબતોથી પણ આપણે મનુષ્યને ઓળખતા હોઈએ છીએ. આપણે સ્વની જે આ ઓળખાણ છે એ આયામોથી થતી હોય છે. સામાજિક બાબત, મનુષ્યનો જે સામાજિક દરજ્જો છે, એનું જે સામાજિક સ્ટેટસ છે, એ સામાજિક સ્ટેટસ કેવું છે એ પણ બહુ જરૂરી છે. એનું મિત્ર વર્તુળ કેવું છે, એને કેટલા લોકો ઓળખે છે, એનું જે સોશિયલ સ્ટેટસ છે, એનાથી પણ મનુષ્યની ઓળખ થતી હોય છે, સ્વની ઓળખ થતી હોય છે. અને આ ઓળખથી આપણે એને બહુ સારી રીતે આપણે એને માપી શકતા હોય છે કે કેટલા સરસ એ સામાજિક દરજ્જાવાળા વ્યક્તિત્વ ધરાવે છે, તેને બધા જ ઓળખે છે. ક્ષમતાઓ, મનુષ્યની ક્ષમતાઓ ઘણી બધી અપાર છે. આ ક્ષમતાઓથી જ પણ આપણે ઓળખીએ છીએ કે માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચી શકવાની ક્ષમતાઓ છે, ચાંદ ઉપર જવાની ક્ષમતાઓ છે, મંગળ ઉપર જવાની ક્ષમતાઓ છે. હે, કોઈ પાયલોટ બને, કોઈ દરિયામાં સારું તરી શકે, દરિયામાં બહુ કેટલાય કિલોમીટર સુધી એ તરીને પણ જઈ શકે છે, એવી ક્ષમતાઓ અપાર છે. અને જે એબિલિટી છે, એબિલિટીથી પણ આપણે ઓળખતા હોઈએ છીએ. જે બોડી બિલ્ડર્સ છે એમની એબિલિટી એ પણ આપણે જોતા હોઈએ છીએ. સારું પર્વતારોહણ કરી શકતા હોય છે, સારામાં સારું ડેરિંગ કરતા હોઈએ છે. આવી બધી જે ક્ષમતાઓ છે, જે એબિલિટીઝ છે, જે કરી શકવાની જે ક્ષમતાઓ છે, એને ધ્યાનમાં રાખીને પણ આપણે મનુષ્યને ઓળખતા હોઈએ છીએ. એની ઓળખાણ એ રીતે થતી હોય છે. એટીટ્યૂડ, વલણો, મનુષ્યના જે વલણો છે, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાને જે જોવાની જે શક્તિ છે અને જે સમજવાની શક્તિ છે, એનું વલણ કેવું છે, એનું એટીટ્યૂડ કેવું છે, એ એટીટ્યૂડ ઉપર આપણે મનુષ્યને ઓળખી શકતા હોઈએ છીએ. કહીએ છીએ ને કે આનું એટીટ્યૂડ કેટલું સારું છે, આની જોવાની જે ક્ષમતા છે, જોવાની જે દ્રષ્ટિ છે એની કેટલી સારી છે, એ વ્યક્તિને કેવી રીતે આપણને કેવી રીતે ઓળખી શકે છે,
જે ઓળખવાની જે ક્ષમતા છે, જેનું વલણ છે બહુ સરસ છે, એના થકી જ મનુષ્યના સ્વની ઓળખાણ થતી હોય છે, અને સ્વનો વિકાસ થતો હોય છે. સ્વના વિકાસ માટે, સ્વને ઓળખાણ માટે, સ્વને સ્વરૂપને જાણવા માટે એક બીજું પણ જો આયામ જો હોય તો વર્તન છે, સ્વભાવ છે, એનું નેચર છે, એનું બિહેવિયર છે. મનુષ્યનો સ્વભાવ કેવો છે કે સરળ, સાદો, સાદગી ભર્યો, પ્રેમ ભર્યો, હિત ભર્યો, સ્નેહ ભર્યો, લાગણીશીલ. એનું વર્તન બીજા પ્રત્યે જે જોવાની જે એની દ્રષ્ટિ છે, બીજા પ્રત્યે જે વ્યવહાર કરે છે, પ્રેમથી રહે છે, અળીમળીને રહે છે, આ વર્તનથી મનુષ્યને આપણે ઓળખતા હોઈએ છીએ. અને મનુષ્યને જ્યારે આ વર્તનથી ઓળખીએ છીએ ત્યારે આપણે મનુષ્યને કહીએ છીએ કે કેટલો સારો છે, એનું વ્યક્તિત્વ કેટલું સારું છે, આ વ્યક્તિત્વ કેટલું એનું ઉજળું છે, કેટલું એનું પોતાના વ્યક્તિત્વને સારી રીતે એ સમાજમાં પ્રસ્થાપિત કરે છે, એનું વર્તન કેવું છે, એનો સ્વભાવ કેવો છે, એના એનો ભાવ કેવો છે, એની લાગણી કેવી છે, આપણા પ્રત્યેનું વલણ કેવું છે, આ બધી બાબતો સ્વના વિકાસ માટે, સ્વની ઓળખાણ માટે, સ્વના સ્વરૂપ માટે બહુ જરૂરી છે. આ આયામ બહુ જરૂરી છે. અભિવ્યક્તિ, મનુષ્યને જોવાની દ્રષ્ટિ, મનુષ્યને જોવાની જે બીજી જો કોઈ આયામ હોય તો અભિવ્યક્તિ છે. એ કેવો અભિવ્યક્ત થાય છે બીજા તરફ, એનું એક્સપ્રેશન કેવું છે, એ બહુ જરૂરી છે. એ બીજા સાથે કેવું અભિવ્યક્ત કરી શકે છે, અને મનુષ્યની જે અભિવ્યક્તિથી જ તેની ઓળખાણ થતી હોય છે. એ બીજા સાથે કેવો વ્યવહાર કરે છે, એનું જે ઇન્ટરેક્શન છે, એનું પ્રેઝન્ટેશન છે, એનું કે જે એનું જે કોમ્યુનિકેશન છે, એનું જે એક્સપ્રેશન છે, એનું જે હાઉ ટુ ટોક, એ બહુ જરૂરી છે. હાઉ ટુ કોમ્યુનિકેટ, હાઉ ટુ પ્રેઝન્ટ ટુ અધર્સ, બીજા સાથે કેવી રીતે અભિવ્યક્ત કરવું, એ એના થકી આપણને ખ્યાલ આવતો હોય છે. તો અભિવ્યક્તિ એ બહુ જરૂરી છે. અભિવ્યક્તિથી જ મનુષ્યની ઓળખાણ થતી હોય છે, મનુષ્યની પહેચાન થતી હોય છે, અને મનુષ્ય પોતાના સ્વ સુધી એ પહોંચી શકતો હોય છે. એક આ આઈડેન્ટિટી બહુ જરૂરી છે. એક બીજો આયામ છે મૂલ્યો, વેલ્યુઝ. મનુષ્ય પોતાના વેલ્યુઝ સાથે જીવતો હોય છે. એના કેવા પ્રકારના જે મૂલ્યો છે, એ મૂલ્યો બીજા સાથે કઈ રીતે પ્રસ્થાપિત કરે છે, એ પણ બહુ જરૂરી છે. મનુષ્ય કયા કયા વેલ્યુઝ સાથે જીવે છે, એ પણ બહુ જરૂરી છે. તો મિત્રો, જે આજે આયામો છે, આયામો થકી જ મનુષ્યની પહેચાન થતી હોય છે, મનુષ્યની ઓળખાણ થતી હોય છે, મનુષ્યના સ્વરૂપનું જ્ઞાન થતું હોય છે, અને આ આઈડેન્ટિટી થકી જ આપણે મનુષ્યને સારામાં સારી રીતે ઓળખી શકતા હોઈએ છીએ. તો શારીરિક, માનસિક, જાતિ, સાંવેગિક, સામાજિક ક્ષમતાઓ, વલણો, વર્તન, અભિવ્યક્તિ, મૂલ્યો, આ જે બધા આયામો છે, એ આયામો થકી જ મનુષ્યના સ્વની સ્વરૂપ જાણી શકાતું હોય છે, તે કોણ છે તેને પણ જાણી શકાતું હોય છે, તેની ઓળખાણ શું છે તેને પણ આપણે જાણી શકીએ છીએ. તો મિત્રો, જે આ સ્વની સમજની અંદર જે આ ટોપિક છે, સ્વનું સ્વરૂપ, હું કોણ છું, હું કેવા વિચારવાળો છું, મારી અભિવ્યક્તિ કેવી છે, મારી શારીરિક બાંધો કેવો છે, માનસિક સ્થિતિ કેવી છે, મારી લાગણીઓ, મારી ક્ષમતાઓ, મારા વેલ્યુઝ, મારું વર્તન, આ બધું બહુ જરૂરી છે. તો મિત્રો, આ બીએડ સેમ ફોરના આ સ્વની સમજના પેપરમાં આપણે આજે સ્વના સ્વરૂપ વિશે થોડીક ચર્ચા કરી. હું માનું છું કે તમે આ સ્વની સમજમાં જે સ્વનું સ્વરૂપ છે, જે ટોપિક છે, હું કોણ છું, તેના વિશે વ્યવસ્થિત રીતે સમજી ગયા છો. તો હું માનું છું કે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સ ઉપર જરૂર મૂકજો, જેથી કરીને એનું સોલ્યુશન હું વ્યવસ્થિત રીતે લાવી શકું. તો મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે એક નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.